માગરોળ નબદા તટે રવિવારના દિવસે 25,000 થી વધુ નબદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચૈત્ર માસમાં 1 એપ્રિલથી ગુજરાતમાં આવેલી એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ નર્મદા તટ માંગરોળ ખાતે થયો છે. આ પરિક્રમા 21 કિલોમીટરની અને 31 દિવસ સુધી ચાલવાની છે. અહીં રોજે રોજ પરિક્રમા કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. શનિવાર સુધીમાં 50,000થી વધુ ભક્તો ઉમટી ચૂક્યા છે, પણ આજે રવિવારને રજાનો દિવસ હોવાથી આજે રવિવારે સૌથી વધુ સંખ્યામાં પરિક્રમાવાસીઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. આજે રવિવારે એક જ દિવસમાં 25,000થી વધુ પરિક્રમાવાસીઓની ભારે ભીડ જામી હતી. 40 ડિગ્રી ધૂમધકતા તાપમાં પણ ભક્તો અગાધ આસ્થાના દર્શન થતા હતા. જોકે હજારોની જનમેદની ઉમટી હોવાથી નાવડી ઓછી હોવાથી નાવડીમાં બેસવા માટે ધક્કામુક્કી અને પડાપડી થતી જોવા મળી હતી. અહીં કોઈ સ્વયંસેવકો ન હોવાથી અફડાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બોલાવવી પડી હતી. પત્રકાર દીપકભાઈ જગતાપને ભક્તોએ જાણ કરતાં દીપકભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેમાં નાયબ પોલીસ વડા મોદી અને PSI KK પાઠકની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અહીં સવારથી જ લાંબી લાંબી કતારોમાં પરિક્રમાવાસીઓ ઉભેલા જોવા મળતા હતા. તેમને ભારે પરેશાની ભોગવવી પડી હતી. નાવડીમાં ચડવા જતા લોકો પાણીમાં પડ્યા હતા. ધક્કામુક્કીમાં પડવા ભાગવાના બનાવો પણ બન્યા હતા. અહીં રહેવા જમવા તથા અન્ય જરૂરી પૂરતી સુવિધા ન હોવાથી 5,000થી 7,000ની પબ્લિક પરિક્રમા કર્યા વગર જ પાછા જવાનો વારો આવ્યો હતો. નાવડીની સંખ્યા ઓછી હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી. નાવડીની સંખ્યા ઓછી હોવાથી ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરેલી નાવડીમાં પણ ધક્કામુક્કીના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નાવડી ઊંધી વરે કે કોઈ ડૂબી જાય તો મોટી સંખ્યામાં લોકોને બચાવવા પૂરતા લાઈફ જેકેટ પણ નથી કે તરવૈયાની કોઈ ટુકડી પણ નથી કે કોઈ દુર્ઘટના ઘટે તો 108 કે મેડિકલની કોઈ પણ સારી સુવિધાઓ નથી. લોકો ગરમીમાં બેભાન થવાના ચક્કર આવવાના કિસ્સા બને તે માટે મેડિકલ સુવિધાના અભાવે કંઈ થાય તો જવાબદારી કોની? કાયમી પૂરતો પોલીસ બંદોબસ્ત પણ નથી. બધું રામ ભરોસે ચાલી રહ્યું છે. આજે 50,000ની જનમેદની ઉમટતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસની ટીમ પહોંચતી હતી અને પરિસ્થિતિને સંભાળી હતી. આટલી મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે પ્રવાસીઓ વધ્યા છે ત્યારે અહીં ખાસ વ્યવસ્થા નથી. મોટી સંખ્યા માટે ખાવા પીવા રહેવા જમવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. નાવડીઓની સંખ્યા પણ ઓછી છે. ઉત્તરોત્તર વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં પ્રશાસન તંત્ર ઊણું ઉતર્યું છે. માંગરોળ સુધી આવવા જવા માટે બસોની સંખ્યા પણ વધારવામાં આવે તેવી પણ માંગ છે. ખાનગી વાહનો લઈને આવતા વાહનોની પાર્કિંગ સમસ્યા પણ ઊભી થઈ છે. આડેધડ પાર્કિંગ થાય છે, તેમજ 40 ડિગ્રી તાપમાન પરિક્રમા માર્ગમાં વન વિભાગ દ્વારા કુટીરો છત્રીઓ બેસવા માટે વધુ બાંકડાઓ અને વિશામો મૂકે તે જરૂરી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત છાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને આવી વ્યવસ્થાઓને સાધનો પણ ટાંચા પડે છે. પ્રશાસન દ્વારા આવી વ્યવસ્થાઓ કરાય તેવી પણ માંગ છે. જોકે વર્ષમાં એકવાર તે પણ માત્ર 1 મહિના માટે પરિક્રમા કરવા માટે હજારો પરિક્રમા કરવા આવે છે તેમના માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ નથી. જો કોઈ વ્યવસ્થા થાય છે તે માંગરોળ ગ્રામજનો તથા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ પોતાના ખર્ચે વિનામૂલ્યે ચા નાસ્તો છાસ લીંબુ શરબત ભોજનની વ્યવસ્થા કરે છે. આમાં સરકારી પ્રશાસન તંત્ર નિષ્ક્રિય અને ઊંઘતું ઝડપાયું છે. અહીં સારો પાક્કો રસ્તો પણ તંત્ર બનાવી શક્યું નથી, ત્યારે જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ સેવા અને પુણ્યના કામમાં સુવિધાઓ માટે આગળ આવે એવી ભક્તોની માંગ છે. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.